चलो मित्रों, હવે આપણે બીજો દાખલો છે એ કરીએ। બીજા દાખલાની રકમ છે x - y બરાબર 2, બરાબર। પણ તો આમાં પણ આપણે એ જ રીતે સમીકરણ બનાવીશું, તો આપણે x ને બનાવો તો x ને પણ બનાવી શકીએ, y ને પણ બનાવી શકીએ। y છે એ માઈનસ છે, તો આપણે નિશાની બદલવી પડે, એટલા માટે આપણે x ને જ આપણે બનાવીશું। તો x બરાબર આ 2, y ઓછા છે સામે જશે તો વત્તા, આ આપણે બેનું સમીકરણ, બરાબર। હવે આપણે શું કરવાનું છે તો કે x અને y ની કિંમત આપણે શોધવાની છે, એટલે આપણે એક બોક્સ બનાવીશું x અને y, એક બે અને ત્રણ કિંમત, બે કિંમત ઓછામાં ઓછી તમારે બે કિંમત લેવી પડે, બરાબર। બેથી વધુ તમે ત્રણ લઈ શકો, ચાર લઈ શકો, પણ બે કે ત્રણ લેવી બને ત્યાં સુધી। એક કિંમતથી કોઈ દિવસ આલેખ બનશે નહીં, કારણ કે એક કિંમત તમે લ્યો તો એક બિંદુ મળે, પછી રેખા કઈ બાજુ લેવી જાવી, બરાબર। એટલે ઓછામાં ઓછી બે કિંમત લેવી પડે। હવે આમાં આપણે વાયની કિંમત લેતા જશું એટલે એક્સની કિંમત મળશે। આપણે પહેલાં લઈએ વાય બરાબર 1, બરાબર। એટલે આમાં મૂકશું આપણે સૂત્રમાં કિંમત એક્સ બરાબર 2 વત્તા વાયની કિંમત 1, એક્સની કિંમત કેટલી મળી 3, વાયની કિંમત આપણે 1 લીધી તો એક્સની કિંમત મળી આપણને 3। હવે બીજી કિંમત લેશું આપણે વાય બરાબર 2, એટલે એક્સ બરાબર 2 વત્તા 2, એક્સની કિંમત કેટલી મળી 4, બરાબર। વાયની કિંમત લીધી આપણે 2, એક્સના કેટલા મળ્યા 4 થઈ ગયું। હવે આપણે ત્રીજી કિંમત લેશું વાય બરાબર 3, એક્સ હવે એની કિંમત મૂકીશું એક્સ બરાબર 2 વત્તા વાયની કિંમત 3, એટલે કેટલા મળશે 3 ને 2 5, એક્સની કિંમત આ વાયની કિંમત આપણે લીધી 3, તો એક્સના મળ્યા 5। સમજાણું મિત્રો, આ રીતે આપણે 3 કિંમત એની મેળવી। હવે આપણે આ જ બિંદુ છે એને આલેખ ઉપર લઈ અને ગ્રાફ બનાવીશું। આ આલેખ છે, બરાબર મિત્રો। હવે આપણે એના માટે આ બીજો દાખલો છે, બીજા દાખલાની જે કિંમતો આવી છે એ આપણે લખીશું એક્સ અને વાય, બરાબર 3 1 4 2 અને 5 3, બરાબર। આ બોક્સ થઈ ગયું આપણું, હવે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે બનાવવાના છે, બરાબર। આપણી આ રકમ હતી એક્સ ઓછા વાય બરાબર 2, હવે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે બનાવવાનો છે। એક્સમાં મોટામાં મોટી કિંમત કેટલી છે એ એક જોવાનું, આપણે નાનામાં નાની કિંમત કેટલી છે એ જોઈશું, બરાબર। મોટામાં મોટી કિંમત છે એક્સની 5 છે અને વાયની 3 છે, બરાબર। હું બોલપેનથી બનાવું છું, દરેક વિદ્યાર્થી મિત્રોએ ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવો। આ 0 એક્સ એક્સ ડેશ વાય અને વાય ડેશ, બરાબર। દેખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો સરખી રીતે, બરાબર। હવે આપણે એક એક કિંમત લેતું જવાનું છે, એની પહેલાં આપણે લખી નાખશું આ 1 2 3 4 5 6, માઇનસ 1 માઇનસ 2
माइनस त्रण एक बे तौन चार माइनस एक माइनस बे माइनस त्रण किंमत लेवाई गई बराबर। हवे आपणे किंमत मुकता जशुं एक्सनी किंमत छे त्रण अने वाईनी किंमत छे एक। एक्सनी किंमत त्रण आर्या वाईना एक ए बे कई जगह भेगा थाय तो अहींथी आम लेवो एटले आ बिंदु आपणने मळे छे त्रण अने एक पहेलुं बिंदु थई गयुं। बीजी किंमत छे एक्सना चार अने वाईना बे एक्सना चार आर्या वाईना बे अहीं छे क्यां भेगा थाय छे बे आ जग्याए थई गयुं बिंदु। ત્રીજી કિંમત છે એક્સના પાંચ અને વાયના ત્રણ આ જગ્યાએ બે ભેગા થાય છે થઈ ગયું। હવે આને જોડતી આપણે રેખા બનાવવાની છે। ફૂટપટ્ટી અને પેન્સિલનો ખાસ ઉપયોગ કરવાનો અને બંને એટલું ચેકચાક વગરનું ચોખ્ખું કામ કરવાનું એના જ માર્ક મળે છે બરાબર। આ થઈ ગયો આપણો આલેખ। હવે આ જે બિંદુ છે એને નામ આપી દઈશું આ શું કિંમત હતી એક્સના પાંચ હતા વાયના ત્રણ થઈ ગયું। આ કિંમત કઈ હતી તો કે એક્સના ચાર અને વાયના બે થઈ ગયું। આ કિંમત કેની હતી એક્સના ત્રણ અને વાયના એક બરાબર। હવે આલેખ છે એની કિંમત શું તો કે એક્સ ઓછા વાય બરાબર બે સમજાઈ ગયું મિત્રો। આ રીતે દાખલો ગણવાનો છે એના પછીનો ત્રીજો દાખલો છે એ દરેક મિત્રોએ જાતે ગણવાનો રહેશે।